कितनी मजा आ रहा है। કોઈને શારીરિક આર્થિક માનસિક વ્યવસાયિક મોટેલ બોટલમાં જોબ ન જોડતી હોય તોય મારા બાપ બે હાથ જા કરી શિવની શરણાગતિ સ્વીકારે છે તો એ તમને જોબે મળી જાય વાલા હા જગતનું કહેવાતું કોઈ પણ દુઃખ તમારી પાસે ન હોય તો બેઠા રહેજો વહુ નડતી હોય જમાઈ નડતો હોય દીકરા નડતા હોય એટલા ગોઠણ દુખતો હોય તો બોલજો હાથ ઊંચા કરીને કોઈ બગાડી દે મારા બાપ બે હાથ ઊંચા કરી એલેની ધરતીથી આપણે કૈલાસના કોપરામાં બેઠેલા ભોળાનાથને વિનંતી કરી એલા બાપી દુઃખી તો આયા ને એટલા છે મેવલ ભાઈ મને એમ કે દુખી અમારા મંજીરા વાળા છે દુખી થાય એકલા છે કોઈને કાય કોઈને કાય કોઈને કાય પણ મારા બાપ એવો તમારો પ્રેમ ભોળાનાથ પ્રત્યેનો તમારો ભજન પ્રત્યેનો ભક્તિ પ્રત્યેનો હજી એકવાર એવો પડકારો કરો મારો તમારો અહીંયાથી પડકારો હિમાલય ખોપરામાં જાય અહીંયાથી ગરવા ગિરનારની ભૂતમાં ફરીને પાછો આપણી પાસે આવી જાય એવો પડકાર કરો
વિશ્વાસ નહીં યાર આ દેવભાઈ આવે ઢગલા કરી દીધા તો મને એમ ન લાગતું કે અમેરિકામાં છે આ ડોલર મને તો રૂપિયા દેખાતા હતા દીકરો હોય તો અમારો મામો અને દ્વારકા વાળો હો વરણ નો કરે આહિર ને કોઈ અમારો મામો વાત કરતા ઘણા આહિર બેઠા છે આહિર હોય ઊંચા હાથ કરો તો માલ ગાડી નંદ બાવાના નેહડે કરણીઓ આવી ગયું છે અને વાતની જાણ હિમાલયના ખોપરામાં બેઠેલા ભોળાનાથને થઈ અને ભોળાનાથને મન થયું કે લાય તો બાલ કરણૈયાના દર્શન તો કરી આવું લાલાના દર્શન કરી આવું અહીંયા લાલો છે ક્યાં ગયો લાલો હા લાલજી મહારાજ અહીંયા બિરાજમાન છે મારા બાપ દેવનો દેવ મહાદેવ જોગીનું રૂપ ધારણ કરીને દેવાનંદ બાવાના નેહડે આવે તમારી સાસરીમાં આયરના નેહડે આવે ભોળોનાથ ઉભા છે કેવા દેખાતા હતા ભોળોનાથ દર્શન ન દે એ વાતમાં માલ નથી સાક્ષી અમારા કનકસિંહ બાપુ બેઠા છે એમના મા બાપની ઈચ્છા મને કરેલી વાત કરું જરાય આમાં વધુ મૂકું તો મારી સરસ્વતી મારી રોજી મારી હાથમાં છે સાહેબ આ અમારું મંદિર છે સ્ટેજ નથી અમારું મંદિર છે બા બાપુજીની ઈચ્છા માટે કૈલાશ ટૂંકમાં વાત તો ઘણી લાંબી છે પણ કૈલાશની યાત્રાએ ગયા આખું કુટુંબ કપિલો લઈને અને એમના દીકરા દર્શનસિંહ એને તાવ દેવાભાઈ આવી ગયો કારણ કે ત્યાં ઓક્સિજન બહુ ટૂંકું ઓછું પડે એટલે બેન અમારા ચિંતામાં આખો પરિવાર ચિંતામાં હોય ને કારણ કે એકના એક દીકરી એકના એક દીકરા છે ત્રણ દીકરીઓ માથે અમેરિકા ડૉક્ટરને ફોન કર્યો દિલ્હી અમદાવાદ સતત બધા ડૉક્ટરો સાથે ચિંતામાં ડૉક્ટર કે આને તમે આગળ ન લઈ જાઓ અને દર્શનસિંહ બેઠા છે નહીં ક્યાં ગયા એ સાક્ષી છે આ ભાઈ આ મારા જરાય કપોળ કલ્પિત વાત નથી એ મા બાપને વિનંતી કરે કે હું કૈલાશ આવ્યો છું મને એક દિવસ આપો મને દર્શન કરી જાઓ કરી લેવા દો ડૉક્ટરે છેલ્લે તો એમ કહી દીધું કે તમે તમારા દીકરાને ગુમાવી બેસશો જો આ એક દી પણ આગળ જાશો તો અને આ બાળક દર્શનસિંહ અમારો વિનંતી કરે કે બાપુ મને દર્શન કરવા દો ઘટના એવી ઘટે પહેલું પડાવ કૈલાશનું જ્યાંથી સીધો કૈલાશ દેખાય દેવો નદી મહાદેવ બેઠો છે સાહેબ
કોઈ ઘટના આને ચમત્કાર કહો તો ચમત્કાર જે માનો એ તમે, પણ આ મારી દ્રષ્ટિએ માત્ર શ્રદ્ધા અને શ્રદ્ધા ભક્તિ છે પરમાત્મા પ્રત્યે. સાહેબ ઈ ભાઈ દર્શનસિંહે એમના મા બાપને આવીને એમ કીધું કે મને ભોળાનાથ મળ્યા, મારા માથે હાથ મૂક્યો તો કે આયા દીકરા હતા કે હા ચાંદીના બિલીપત્ર પડ્યા હતા અહીંયા, પછી તો ભોળાનાથ હતો નહીં પણ બીજા દિવસથી દવા નહીં. ડોક્ટરે કહી દીધું કે આ ચમત્કાર કેવી રીતે થયો મારા માનવામાં આવતું નથી. સાહેબ આવો છે ભોળાનાથ, ભોલેનાથ ભોલે. સાથે તમને બધાને મળીને એમ લાગે શું આ ગીતના જેવું આજ કા અપના પ્યાર નહીં હૈ, આજ કા અપના પ્યાર નહીં હૈ, જન્મોં કા નાતા હૈ, યે નાતા હૈ તુમસે મિલકર નાતા હૈ ઔર ભી. Oh,
तुम्हें देखती अगर तुम हो सागर मैं प्यासी अगर तुम हो सागर मैं जल्दी बहु मजा आवशे भाई। एक मिनिट मारी आ वात शांति थी सांभळजो वाला।
कारण के अहीं तमने मजा करावा आव्यो छुं, तमने आनंद करावा माटे आव्यो छुं, पण एक वात तो एवी मूकीने जाऊं कि तमने जीवनभर याद रहेवानी। माँ लक्ष्मीजी अने माँ पार्वती बैठा छे। हवे लक्ष्मी जेनी पाहे होय अने अभिमान होय तो लक्ष्मी ने तो केवड़ू होय। घणा माणसो कहे छे आम रूपिया न उड़ाड़वा जोईए, आम डॉलर न उड़ाड़वा जोईए, एमां लक्ष्मीनुं अपमान थाय छे। बिलकुल नथी थतुं लक्ष्मीनुं अपमान, कारण के विष्णु भगवानुं चित्र तमे जोजो, क्षीर सागरमां परमात्मा जमणा हाथनुं शुभ करे विष्णु भगवान सूता छे अने लक्ष्मीजी पगमां हे छे, बैठा बैठा पग दबावे छे। लक्ष्मी पग पाए होय जोईए, माथामां न होय जोईए भाई। जेने लक्ष्मीजी माथा पाए बैठा ए अभिमानी थई गया छे, भवन फेरवी नाखे लक्ष्मी ना। तो घना ट्रस्टी हो देवा भाई, रुपया करोड़ो होपरी नती, कारण के ट्रस्टी ने वपरवा अधिकार हो तो हाँ लोभी धन गोतारा खाए भाई। हाँ ट्रस्टी ना था मारा बाप, 100 रुपया तब कमा तो 50 रुपया है भाई, हूँ तो बार गाम में छू, मैंने शू खबर अगाड़ी बैठा है कि पछाड़ी बैठा, मने मने कहीं खबर नहीं। अपने आनंद करवानो छे डायरा भाई। बैंक में बोलो कैशियर हो, कैशियर भाई एना हाथ में भाग में एवं लिखेलू आना भाग में लॉट ऑफ रुपया आवशे, लॉट ऑफ डॉलर आवशे, पण करे शू बिचारो, गणी गणी कोकना पोतानो तो 4,500 पगार हतो भाई। એટલે હવે સાંભળજો, એકવાર બોલવાનું ભાઈ, કાં તમે અહીંયા આવજો, અહીંયા કાનની બુટ્યું લાલ થઈ જાય, બે વખત ખરે ખબર પડે કેમ બોલાય। માં પાર્વતીને અને લક્ષ્મીજીને બોલ વાત થઈ, અને લક્ષ્મીજી કે અમારે મારા વિષ્ણુ ભગવાન પાસે તો આટલી સંપત્તિ, હું ખુદ લક્ષ્મી, તમારે તો બભૂત ચોળીને કે એને નથી લુગડાના ઠેકાણા, કૈલાસમાં ગમ્યા બરફમાં પડ્યો રે, નાચે કૂદે ગાંડા જેવો ફર્યા રાખે ને, અને બાયુને તો ચડી જાય ને ચિત્ત છટકી લાગ્યા વિના કઈ રીજે ગીરતા। પાર્વતી ગયા ભોળાનાથને કે આપણે મહેલ બનાવો છે, તો કે કેવો મહેલ, તો કે લક્ષ્મીજીને ન હોય એવો। અને જે આજનું લંકા, જે રામાયણમાં લંકા હતી, એ દેવોના દેવ ભોળાનાથે બનાવી, સોનાની લંકા વિશ્વકર્માને બોલાવ્યા કે એવી એવી હવેલી, એવો મહેલ બનાવો, એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડમાં ન હોય એવો। આ તો દેવને દેવ મહાદેવ સાહેબ બનાવી એવી હવેલી, જબરદસ્ત સોનાની લંકા બનાવી, અને એનું વાસ્તુ કરવા રાવણનો બાપ આવ્યો, એટલે મસ્ત વાસ્તુ થઈ ગયું, દેવ દેવતાઓ બધા જમી ગયા। લક્ષ્મીજી જોતા ગયા, હા દીકરીએ બનાવ્યું ખરું, આપણે નથી કહો કે તમારું આવડું જ નાનું મકાન છે, અને ઓલાને કંઈક બનાવો, ઓલો 8 કલાક કરતો 16 કલાક કરે ઓવર ટાઈમ, ને 5 વર્ષમાં બનાવે છૂટકો કરે। પછી વાત એવી થઈ કે વાસ્તુ કરવા ભૂદેવને કંઈક દક્ષિણા તો આપવી પડે ને, ભોળાનાથ કે માગો દક્ષિણા બ્રહ્મદેવ, રાવણના બાપા કે તમે આપી નહીં શકો, તો કે મહાદેવ કે હું ભોળોનાથ છું, મારા પાસેથી કોઈ ચોરના પેટનો ખાલી નથી ગયો, તમે તો બ્રાહ્મણ છો। આ ચોરના પેટનો એટલે એક ગામમાં ચોર આવ્યો, વચ્ચે વાત કરતો, કારણ કે ડાયરામાં જૂમ કેલે કે પાત મેં પાત, પાત મેં પાત, યુ કવિયા કી બાત મેં બાત, બાત મેં પાત, ચોર આખા ગામમાં આટા માર્યા, ક્યાંય ક્યાંય ન મળ્યું, એક શિવ મંદિર જોયું છે લે ગામના ચાપે, હવે શિવ મંદિરમાં તો હું અહીંયા, ઓલી ગળતી હતી માથે પાણી ટપકું ટપકું પડે, એને એમ કે જોયું કે આ કાંઈ નથી તો લાવો ને તાંબાની આ માટલી લઈ જાઉં, અને ચડ્યો શિવલિંગ માથે, એ તો ઉપર બાંધ્યું હોય ને, અને જેવો શિવલિંગ ઉપર ચડ્યો ભોળાનાથ પ્રસન્ન થયો, માગ માગ, ત્યાં ગળતી ઉતરતી નથી ગઈ ભોળાનાથ ને, એ ભોળાનાથે ઈ નો જોયું કે આ ચોરી કરવા આવ્યો છે, માગ માગ થાય કે આ ગળતી બધી અંબાઈ જાવ એટલો ઊંચો કરો મને, ભોળાનાથે ઊંચો કર્યો, ગળતી લઈને કે નીકળી જાય। એટલે ભગવાન પાસે માંગતા શીખજો, હું કાલે પરમથી કોકને વાત કરતો હતો, મને યાદ નથી કે પરમાત્માના આપણે બધા સંતાન છીએ, આપણું બાળક 5મામાં ધોરણમાંથી 6ઠામાં આવે તો આપણે એને 6ઠાના પુસ્તકો લાવી દઈએ, મા બાપ લાવી દે, 6ઠામાંથી 7મામાં આવે એટલે 7માના લાવી દઈએ, કાંતિ કાકા તમને વાત કરતો, હવે આપણી તકલીફ છે આપણે 5મામાંથી 6ઠામાં આવી છીએ, માલી માગી છીએ કોલેજના કંપો ચોપડા, ક્યાંથી તે લાયકાત તો કેળવો ભલામણ, જેણે લાયકાત કેળવી છે એને પરમાત્માએ અખૂટ આપ્યું છે, જલારામ બાપાએ 4 હાથે આપ્યું છે ભાઈ, એને દેવામાં કંઈ બાકી નથી રહી ગયું। એટલે બ્રહ્મદેવને કે માગો માગો, તો કે આ હવેલી આપી દો, તો કે તથાસ્તુ,
पार्वती तो हता इया नहीं है पासे वाली महान अने लक्ष्मी जी आया पासे केम गुयु ने तमारो आयु एवु अने मां पार्वती क्रोध में आया भोलानाथ ने के मने एवी कोई वस्तु आपो लक्ष्मी जी नु मोटू मारे बंद करवू छे के एने अभिमान छे एना पैसा में भोलानाथ बैठा था स्मशान में आम चपटी आपी भभूतनी लक्ष्मी जी ना पार्वती जी ना हाथ में आपीने के लो आन आन जोखिया हो लक्ष्मी जी ने कही आ तो बायु छेड़ो न मूके ठेकू पार्वती जी आया लक्ष्मी जी पाहे के आलो जोई ले के तमारी पाहे केटली मिलकत छे तमारी पाहे केटली संपत्ति छे त्राजू मगावामां आव्यो एक त्राजवामां चपटी भभूतनी मूकी बीजामां लक्ष्मी जी तम अति एटली तमाम मिलकत मूकवा माटे ताजवू हलतू नथी साहेब आखी दुनिया ने संपत्ति मुकी दीधी छेले लक्ष्मी जी पोते बैठा त्राजवा तोय भोलानाथ नी चपटी भभूत नु त्राजू हल्यू नहीं साहेब एटले कवि दाद लखे बखान क्या करूं मैं राखो के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का એટલે માં ને યશોદા ને ભોળોનાથ કે માં તારી ભિક્ષા લેવા માટે આવી હું સાધુ નથી હું તો કનૈયાના દર્શન કરવા માટે આવ્યો છું અને માં કૃષ્ણ પરમાત્મા જે પારણામાં પોઢાડ્યા હતા બાલકૃષ્ણને અહીંયા લઈ જાય ભોળોનાથ બે હાથ બંધ કરી બે હાથ જોડી બે આંખ બંધ કરી અને પ્રદક્ષિણા પર સુરદાસ મહાત્મા લખે सूरदास बलिहारी मैया जुग जुग जिए ते लगायो मायो જલારામ બાપાને યાદ કરવા છે પણ કેવો જોગી જલિયા રામ રામ રટતે રહો ધરી રાખી મનમાં ધીર કોઈ દિન કાજ સુધારશે મારો કૃપા સિંધુ રઘુવીર રામ રામ મારા राम नाम में लीन है देखत सब में राम ताके पद में वंदन करूं जोगी जय 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 जय
जय जय जय जलाराम। तो वीरपुर जाऊं मारे सत्ताधार जाऊं, वीरपुर जाऊं मारे सत्ताधार जाऊं, हाल तने हाल चला મોગલ મણિધર મોગલ કબરાઉમાં અહીંયા બોર્ડ માર્યા છે કે અહીંયા કોઈ રૂપિયો મૂકવો નહીં, અહીંયા રૂપિયા મૂકવા વાળાને ઘોર પાપ લાગે છે, કબરાઉ મણિધર મોગલ ખ્યાલ છે ને। એક ભાઈ દેવાભાઈ ભૂલથી મૂકી ગયા હતા રાત્રે, બાપુ હતા નહીં અહીંયા, બાપુ કાળ જાળ છે, રૂપિયો મુકાય નહીં તમારે તમારા। એક ભાઈ 50,000 રૂપિયાની બંડલ મૂકી ગયા હતા, બાપુએ જોયું તો કોઠી વાળી હજી ટીંગાય છે મણિધર મોગલના બદલે, જોયા લોકો કીધું કસમાં આવો જાજો હું બતાવીશ તું। બીજી એક ઘટનાની વાત કરું, એક ભાઈને હજારો કામો કર્યા છે માતાજી, મોગલ એવી મણિધર મોગલ ખતરનાક છે, ડેન્જર છે, કોઈનું એનું એનું ખોટા હમ ન ખવાય, હું તો હાચા નથી ખાતો। બાપુ કેન્સર મટ્યા છે, દુનિયાના દુઃખો દર્દો મટ્યા છે, 20-20 વર્ષ લગ્નને થઈ ગયા હોય, સંતાન ન હોય, એવા હજારો દીકરાઓને મોગલમાં એ દીકરા દીધા છે સાહેબ। એટલે એક બહુ મોટા માણસનું મને નામ પણ ખબર છે પણ જાહેરમાં ન બહુ, એમને કેન્સર મટી ગયું, એ 50,00,000 રૂપિયાની થેલી લઈને આવ્યા, બાપુ આમને તમે આ રૂપિયા રાખો ને જે પ્રગતિ મંદિર શિખર બંધ કરવું હોય તો છું। બાપુ કે અહીંયા બોર્ડ નથી માર્યા ભાઈ કે રૂપિયા નહીં મૂકવાના,
तो कि ना मारा बापूजी ने कैंसर मटी गयो, मारा बाप थी मोटू मारो भगवान कोई छे नहीं, अने थेलो मूक्यो बापू नो मगज गयो धूनो चालतो होय, बापू बंडल लाख लाख ने नाखवा मांड्या, 15-1 लाख रूपया बाळी दीधा ओलो थेलो ने भागी गयो। આવા મંદિરો બહુ ઓછા છે, વીરપુરમાં કેવો અન્નનો ભંડાર વર્ષોથી ચાલે છે સાહેબ। સતાધાર નકરે અપ્સરાઓ ઇન્દ્ર નચાવતા હોય, બીજું કઈ ધંધો જ નથી કરતા ભાઈ। એટલે ઉપર દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે મૃત્યુલોકમાં એક જોગી જલ્યાણ છે, પરમાત્માની એવી ભક્તિ કરે છે, એની પરીક્ષા કરવી જોઈએ। અને પરમાત્માને કીધું કે એની ભક્તિ ઉપર તમે આફરીન થઈ ગયા, તમે રાજી થઈ ગયા, પણ પરીક્ષા તો કરવી પડે। વિષ્ણુ ભગવાન એક વૃદ્ધનું રૂપ ધારણ કરી અને વીરપુરના પાદરમાં પરીક્ષા કરવા આવ્યો જોગી જલ્યાણને।
જોગી જલિયાણના ત્યાં આજ પણ તમે જાજો, તમે ન ગયા હોય તો જાજો, કે કરોડોપતિ માણસ આવે તો એ જ પંગતમાં બેઠો હોય અને રાત ભિખારી માણસ આવે તો એ જ પંગતમાં બેઠો હોય. અહીંયા કોઈ ભેદભાવ છે જ નહીં સાહેબ, કારણ કે અહીંયા રૂપિયાની જરૂર નથી, રૂપિયો લેવાતો નથી, તો પછી વ્યવસ્થા અને અવસ્થા કેમ બદલવી? જોગી જમવા બેઠા છે, પરમાત્મા આવ્યા છે જોગી જલિયાણની પારખા કરવા. ભિક્ષા ભોજન જમાડ્યા પછી કંઈક ને કંઈક એ જગ્યામાં સાધુને દાન દેવાય છે. આ જોગી આમ ધ્રુજે બુઢી કાયા પરમાત્મા હતો, જલારામની ભક્તિના પારખા કરવા આવ્યા કે સાધુ તમને શું આપું દક્ષિણામાં? તો કે મારી અવસ્થા બહુ મોટી છે, મારે ચાર ધામની યાત્રા કરવી છે અને તમારા પત્ની જો આપો. હા 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 હા, બહેનું ના માંગા હોય, પત્ની ના માંગા હોય યાર, વીરભાઈમાં મને આપો તો મારી સેવા ચાકરી કરે, મારી ચાર ધામની યાત્રા થઈ જાય. આપણે $100 દેવા હોય ને તે પત્નીને પૂછવા પડે કે આ સારા ચેરિટીમાં જવાના છે, આપણે આપશું. એટલે રસોડામાંથી જે હુકમ થાય પાડે, ભલે ને મિલિયનર હોય કે ટ્રિલિયનર હોય કે શું જે હોય. સાહેબ જોગી જલિયાણે વીરભાઈમાં આમ હું જોયું નથી ને આમ હાથ દઈ દીધો સાધુને કે લ્યો લેતા જાઓ. પછી કાળિયો ઠાકર મૂંઝાણો, દુવારકાનો નાથ મૂંઝાણો કે ક્યાં આવી ગયો. ધીમે ધીમે બાવડું પકડી વીરપુરના ગામની બહાર નીકળ્યા અને પરમાત્માને પરસેવો વળી ગયો કે હવે મારે આ ભક્તિને લઈને જાવું ક્યાં. અને વીરબાઈ માને વીરપુરના પાદરમાં જોડી અને ધોકો જે હતો પરમાત્મા લઈને આવ્યો હતો સ્વર્ગ લોકમાંથી, એ માતાજીને આપ્યો કે માતાજી તમે પકડો, હું હમણાં આવું છું. અને એ પરમાત્મા વાળ પાછળથી ગયો, એ ગયો આજ દિન સુધી વીરપુરમાં નજર નથી કરી સાહેબ. અને ઈ જે જોડી ને ધોકો વીરભાઈ મને આપ્યા હતા, એ જોડી ને ધોકો કોક દી વીરપુર જાઓ તો જોજો એ પરમાત્માના હાથો હાથ. ત્યાં પણ અન્નનો ભંડાર એનો આવે નહીં પાર, જોડી ધોકો બતાવું એવો સંત બતાવું, હાલ મનવા હાલ ચલા. અરે હાલ હાલ હાલ, એ હાલ પાલ
कनकसिंह बाबू कहीं गया ओ बापू आप मिनट मारी बात सांभ कनकसिंह बाबू बेन आ मारी बात सांभ बे मिनट मैं पीछे तब खोल करो खाली बे मिनट मस्त बात सांभ एक माइक रेडी जो भाई तेरी लाड़की આ ગીત મારું બિલકુલ ગાવું છે પણ એ પહેલા મારા અંતરની વાત જાણજો તમે જે મારા હૃદયમાં છે દીકરી જન્મે એટલે બાપને દાતાર બનાવે છે સાંભળજો વાત બિલકુલ કાન તમારા ખુલ્લા રાખીને દીકરી જન્મે પછી કરોડપતિ બાપને અહીંયા જન્મે કે ઝૂંપડામાં જન્મે બાપને દાતાર બનાવે છે અને દીકરો યાચક બનાવે છે બાપને પછી કરોડોપતિ હોય કે મિલિયોનર હોય કઈ રીતે દીકરો જન્મ્યો તમારા ઘરે બિલકુલ દીકરાનો હું દીકરો છું ભાઈ મારા બાપુજીનો મારી માનો વિરોધ નથી પણ સત્ય વાત એ છે કે દીકરા માટે તમારે કાંઈ ન માગવું તમારી પાસે ઘણી સંપત્તિ હોય ક્યારેક એના માટે એને પરણાવવા વહુ માટે માગવા માટે દીકરી કોકની માગવા જવું પડશે ને યાચક બનવું પડશે ને અને દીકરી જન્મે તો બાપ ભિખારી હોય રોડ ઉપર ભીખ માગતો હોય પણ દીકરી 20-21 વર્ષની થાય એટલે કન્યાદાન કરે કન્યાદાનથી મોટું જગતમાં કોઈ દાન નથી દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે અને એવી દીકરીઓ માટે ગુજરાતમાં ભારતમાં વિશ્વમાં એવી કેટલી દીકરીઓ છે કે જેને રૂપિયાના વાકે એને દવા નથી મળતી રૂપિયાના વાકે એને શિક્ષણ નથી મળતું આ ગીત મેં લાડકી ગાયું તમારી સામે દિલ ખોલીને વાત કરું કે મારી યાત્રા 17 સપ્ટેમ્બર શિકાગોથી થઈ શિકાગો દાંડિયા મસ્ત થયા બ્રેક પડ્યો પછી મેં લાડકી ગાયું આમ 10-15-20 નાની નાની દીકરીઓ આવી ઉપર અને એવી રમતી હોય લાડકીમાં સામે કોઈ 10 વર્ષની લાડકી કોઈ 15 વર્ષની કોઈ 20 કોઈ 25 કોઈ 50 કોઈ 80-90 વર્ષની લાડકી જ કહેવાય ને ભાઈ એના બાપુજીની તો દીકરી જ કહેવાય ને માજી હોય 90 વર્ષના કોઈ પોતાના બાપને યાદ કરી પોતાના દીકરાને યાદ કરી પોતાની દીકરીઓને યાદ કરી મેં હજારો માણસોને રોતા જોયા છે આ લાડકી ગીત ઉપર એટલે મને એમ થયું કે આ ગીત મેં ગાયું લોકોએ આંસુ વહા એવા લોકોએ આ ગીતને પ્રેમ કર્યો એટલાથી પતિ નથી જતું મારા ગુજરાતમાં એવી કેટલી દીકરીઓ છે જે રૂપિયા વગર તળવળે છે જે ખાવા હાટું તળવળે છે કારણ કે તમે આવ્યા જનની જણતો ભક્ત જણજે કા દાતા કા સૂર નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર તો મર્દ પુરુષોને દાતાર પુરુષોને ભક્ત પુરુષોને જન્મ આપવા માટે મજબૂત માતો જોશે ને મારા બાપ ધરા વિન દાન નીપજે અને કુળ વિન માળું ન હોય જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય સાહેબ એવા મજબૂત પુરુષને જન્મ આપવા માટે દીકરીઓનું જતન કરવું પડશે અને હું અને અમારા બી યુનાઇટેડના અમિત પાઠકને વિચાર આવ્યો બીજે દિવસ ડલ્લાસ દાંડિયા હતા અને અમારે જમવાનું એક જગ્યાએ હતું એક સૌરાષ્ટ્ર પટેલ સમાજના મિત્રો પાસે એટલે એ લોકોએ વાત કરી કે અમે ગુજરાત માટે ઘણું બધું કરવા માટે માગીએ છીએ અમારી પાસે પરમાત્માની ખૂબ દયા છે એટલે અમિતભાઈને અમે વિચાર્યું કે તમારી પાસે કોઈ સંપત્તિ હોય તો ગુજરાતમાં એવી કેટલી દીકરીઓ છે જેને શિક્ષણ મળતું નથી જેને ભોજન મળતું નથી જે પોતાનું કેરિયર બનાવી શકતી નથી કેટલાય ગરીબ બાપ એવા છે કે 5મા ધોરણ સુધી દીકરીને ભણાવે દીકરાને ભણાવે મજૂરી કરીને દીકરીને કે તમે કામ કરો ઘરના કામ કરે કુટના વાસણ ઉટકે પોતાનું કેરિયર બરબાદ થતી એવી લાખો દીકરીનું જોઈ છે અને અમે નક્કી કર્યું અહીંયા આવો અમેરિકા છું 1.25 મહિનો નથી થયો આ વિચારને કે દીકરી માટે લાડકી પ્રોજેક્ટ બનાવી અને કાર્યક્રમમાં જાહેરાત કરી બીજે દિવસ ડલ્લાસ ડાયરો હતો પ્રવીણભાઈ તમે માનશો નહીં ડાયરામાં મેં આવી રીતે જાહેરાત કરી રૂપિયા 2 કરોડની જાહેરાત કરી લોકોએ કોઈ કે મારા $1000 કોઈ કે મારા $500 કોઈ કે $1000 એક વ્યક્તિ એનું નામ ભૂલી ગયું છે એને એકલા $1,00,000 આપ્યા આ રૂપિયા અમે હજી લીધા નથી કારણ કે આ અમારું આ પ્રોસેસમાં છે અમે પ્રોજેક્ટ
रजिस्टर करायो बैंक में हजू खातु खोलवा बाकी है बधा ने नाम एड्रेस लखी लीधा से बीजे घना डायरा थे केन्सास थी अमारो मित्र देवा भाई आयो से देव भरवाड़ देव भाई एने बात करो कि केन्सास में एवं दाता मळे जेनी वात एने मोटे करशे आ कोई फंड फाड़ा कार्यक्रम नहीं मरू पण मागू नहीं अपने तन के काज मारा मा तो गावानी आवडत छे नो होय तो बाजी ने रूपिया ले लेशु क्या रोड माथे उभा रहे पण मरू पण मागू नहीं अपने तन के काज पण आवा परमारस ने कारणे मोहे मांगता न आवे लाज अने तमारो अहींथी दीधेलो एक डॉलर अहींया पहोंचशे अने गुजरात में गामडे गामडे आ तमाम लाडकी प्रोजेक्ट नो वहीवट मारी बहनों दीकरियों करशे कोई मर्द कोई पुरुष नहीं करे कारण के बहनों की वेदना बहन समझ सके केन्सास की बात करवा देव भाई ने माई बाबू भाई देव भाई तब बात करो केन्सास में एक व्यक्ति एवं कीधु शू कीधु बात तम सा आओ आओ दीवा जल्दी गाएगा ये केन्सास थी डायरो सांभवा आया मैंने प्रेम करे मैं हूँ बात करते तो बधा मित्रों ने प्रमोद भाई ने प्रवीण भाई ने के आ अमेरिका ने टूर में मैं केटला रुपया कमाणा तो मारो नाथ जाने पर मैं मित्रों एवं मजबूत कमाणी आ टूर में थी से बताओ दीव भाई ने कहानी हेलो एवरीवन माय जय श्री कृष्ण जय माता जी पहला तो कनकशी भाई जाला ने प्रवीण भाई पटेल ने खूब अभिनंदन आटो सरस प्रोग्राम करवा बदल અને આપણે બધા સદભાગ્ય છીએ કે કીર્તિદાન ભાઈ આપણી જોડે છે અને એમને મળ્યા પછી તમને ખ્યાલ આવે એવું કહેવાય છે કે ભાઈ એ ડાયરા કિંગ છે ગરબાના કિંગ છે પણ એકચ્યુઅલી કીર્તિદાન ભાઈ પોતે એક કિંગ છે અને એના માટે તાળી વાજી જાય અને ધેટ ઇઝ વેરી ટ્રુ અને એમણે જ્યારે આ પ્રોજેક્ટની વાત કરી કે ભાઈ એમણે આવી રીતે લાડકીનું સ્ટાર્ટ કર્યું છે અને આવી રીતે એમણે જે સરસ વાત કરી કે ભાઈ કોઈ પણ વીર કોઈ પણ ગમે તેવી મજબૂત માણસ હશે એને જન્મ લેવા માટે એક માં જોઈ છે અને લાડકી હશે તો એ થશે બાકી નહીં થાય અમારા કેન્સર સિટીની અંદર અમે તો નાનું છે કેન્સર સિટી એલની આગળ ના આવે પણ અમારા એક મિત્ર છે એમણે એવું કહ્યું કે ભાઈ આખું કેન્સર સિટી જેટલા બી પૈસા આપશે એને હું મેચ કરીશ અને પછી અમારા બીજા મિત્ર ઉભા થયા અને એમણે એવું કહ્યું કે એ બંનેનું જેટલું થશે ને એટલા હું મેચ કરીશ અને મોટા ભાઈ તો આપણા માલધારી છે આપણો આહી સમાજ છે અહીંયા અને હું માનું છું કે આખા અમેરિકામાં ક્યાંથી બી ના ફોન થયું હોય એ આપણા ત્યાંથી થશે જય મા ખોડિયા જય મા ખોડિયા થેન્ક યુ સો વેરી મચ એવરીવન આપ સૌની વચ્ચે માનનીય શ્રી રાજેન્દ્ર ભાઈ વોરા ભી આવેલા છે અને એમનો ખૂબ ખૂબ આભાર મારો બહુ પરિચય છે એમની સાથે અને આપણે સદભાગ્ય છે કે આપણી સાથે છે થેન્ક યુ સો મચ તો કનકસિંહ બાબુ એલએની જવાબદારી તમે કનકસિંહભાઈ પ્રમોદભાઈ અમારા પ્રવીણભાઈ આ તમે ફંડ એકત્રિત કરજો મને ગેરંટી છે કે એલએમાં એવા દાતારો એવા શક્તિશાળી માણસો છે અને અત્યારે બોલશે તો અત્યારે પણ એની જાહેરાત કરવામાં આવશે પણ આ ફરજિયાત નથી કારણ કે કાલ ને કાલ અમારે લઈ જવા નથી કાલ તો અમારે જવું નથી કાલ તો દાંડિયા છે ને જી પણ તમારા હૃદયમાં જો આ મારી વાત ઉતરી મારા બાપ તો ગુજરાતની દીકરીઓ માટે કોઈ પણ જિલ્લાની હોય એવું નથી કે મારે વડોદરાની દીકરીઓ માટે કામ કરવાનું છે ગુજરાતના જેટલા જિલ્લા છે તમામ જિલ્લાના ગામડે ગામડે જઈને બેનો તપાસ કરશે કે કઈ દીકરીની જરૂર છે એને તમારો $70 પહોંચશે મારા બાપ અને હવે આપ સૌ માટે ભારત રત્ન યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ હમણાં નવ નિયુક્ત મુખ્યમંત્રીના રાજમાં બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન ચાલે છે તો તમારી પાસે મોબાઈલ તો હશે ને મોબાઈલ હોય તો એમાં એક માહે લાઇટ આવે છે ફ્લેશ લાઇટ ઓન કરી અને ગુજરાતમાં દિલ્હીમાં મેસેજ મારે એ પહોંચાડવો છે કે બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનમાં એલે પણ બિલકુલ પાછળ નથી તમારી સાથે છે એટલે તમારા બધાને મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો આ લાઇટ ઘડી ઓછી કરો કા બંધ કરો Baby.
1111 डॉलर मिलेश दिनेश भाई शाम पूरा तरफ 1111 डॉलर तो वधा होता आड़ी थी भाई छे कोई बोली जाए जो कारण के नानो मन से पन तानो नहीं मने वाला हूँ अगर तुम होते ना
अवरोध बदल रहे हमें और जीने की चाहत अगर जेने पण लखा होय बोला होय ये मारा करणसिंह बाबू प्रमोद भाई अने प्रणव भाई नो संपर्क करजो वाला अने हवे आपने विशेष आनंद करावा माटे आवे छे भाई भरतदान गढवी बे हाथ ऊंचा करी तालीना दुलारथी वधाओ भरत भाई गढवी ने आओ भरतदान लेर करो मारा लाला मारा मामधामी ना था